હેલો બચ્ચા લોકો, કેમ છો? મજામાં? મારું નામ છે અલ્કેશ સર ફ્રોમ આરાધ્ય ક્લાસીસ સિટી એમ અમદાવાદ. આજે દોસ્તો આપણે સાપેક્ષ વેગની દાખલીઓ જોવાના છે. નાની નાની બહુ જ ગજબ દાખલીઓ દોસ્તો, બહુ જ ગજબ દાખલીઓ છે. પાર્ટ 28 છે, ચેપ્ટર 3, 11 સાયન્સ, ગુજરાતી મીડિયમ ફિઝિક્સ. ચાલો સ્ટાર્ટ કરીએ. ડુ નોટ, વિધાઉટ વેસ્ટિંગ એની ટાઈમ, લેટ મી સ્ટાર્ટ ધીસ સાપેક્ષ વેગની દાખલીઓ. દોસ્તો યાદ રાખજો, આજ પછી તમને સાપેક્ષ વેગમાં આટલી બી તકલીફ પડે તો મને કહેજો. હો ને, લેવલવાળી વાતો થવાની છે આજે. સાપેક્ષનું મતલબ તમે સમજી ગયા છો લાસ્ટ થિયરીમાં, એ થિયરી હતી હો દોસ્તો, થિયરી પૂરતું મોટે કરી નાખજો. ચાલો એનો ઉપયોગ જુઓ તમે, આખું પૂરી અલગ મેથડથી આપણે દાખલા ગણીએ લેવલવાળા. ચાલો આ નાની અમથી વાત ફરીથી કરી દઉં છું, નાની અમથી વાત ફરીથી કરી દઉં છું હું સાપેક્ષ વેગનો મતલબ સમજાવવા માટે. ચાલો 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 ફટાફટ. ઓકે, ચલો ફરીથી સ્ટાર્ટ કરીએ. આની સાપેક્ષે આ સ્થિર છે, પણ આની સાપેક્ષે આ ગતિમાં છે. એક ટ્રેનમાં, ટ્રેન 10ની સ્પીડે જાય છે, ટ્રેનમાં બાજુ બાજુમાં બેઠેલા બે વ્યક્તિઓ, આની સાપેક્ષે આ સ્થિર છે બોલો, પણ આની સાપેક્ષે જે ટ્રેનની જમીન પર ઊભેલો છે એ તો શું જોશે? ટ્રેનમાં પેલું જાય છે, જો ઝૂપ ગયો કે નહીં, તો એ આને શું લાગશે? પેલો ગતિમાં છે, ડન છે. તો વ્યક્તિ એક, પણ અલગ અલગ અવલોકન કરતા એને જુએ છે, ફ્રેમ ઓફ રેફરન્સ અલગ છે, એટલા માટે આ ગતિના લોચા એટલે કે વેગના લોચા વાગી રહ્યા છે. એક માટે આનો વેગ 0 છે, આની માટે આનો વેગ 10 છે, ડન છે. હા, ટ્રેન 10ની સ્પીડે જાય છે ને, તો એમાં વ્યક્તિ બેઠો તો એની સ્પીડ બી 10 જ દેખાશે. ઓકે, ચલો સ્ટાર્ટ કરીએ. નાની નાની વાતો સ્ટાર્ટ કરીશું નોર્મલી. ચાલો, ચાલો બે વ્યક્તિ છે, એ અને બી. બી દોસ્તો 20ની સ્પીડે જાય છે અને એ 30ની સ્પીડે જાય છે. બી 20ની સ્પીડે જાય છે અને એ 30ની સ્પીડે જાય છે દોસ્તો. આરામથી આરામથી, કોઈ ચિંતા નહીં હો દોસ્તો, જોયા વગર, સૂત્ર ઉપયોગ નહીં કરવાનો, પેન હાથમાં નહીં પકડવાની, જોયા વગર. ચાલો હું શું કહું છું દોસ્તો, બીની સાપેક્ષે એનો વેગ કેટલો હશે? બીને એનો વેગ કેટલો લાગશે? સાપેક્ષે મતલબ કે બીને એનો વેગ કેટલો લાગશે? બી પોતે 20થી દોડે છે અને એ પોતે 30થી દોડે છે, તો બીને તો શું લાગશે? પોતે તો 20થી દોડે છે, બીને શું લાગશે ખબર છે? એ મારાથી 10 જેટલી વધારે સ્પીડથી દોડી રહ્યો. બોલ હા કે ના? હા હા હા, બોલ હા કે ના? યસ. સમજણ પડે છે કે નહીં ભાઈ? આ જે છે ભાઈલો, 20ની સ્પીડે દોડે છે અને પાછળ કોઈક 30ની સ્પીડે આવે છે, તો આને તો શું લાગશે? આ ઓલરેડી 20ની સ્પીડમાં તો છે જ, તો પેલાને શું લાગશે? કે પાછળવાળો મારા કરતાં 10ની વધારે સ્પીડથી દોડી રહ્યો છે, કેમ કે 20 તો છે જ, આની 20 ઉડાડ દે તો વધી કેટલી? 10 ને. તો ફાઇનલી દોસ્તો પ્લસ 10 મીટર પર સેકન્ડ. બોલ ડન કે નહીં? સૂત્રનો ઉપયોગ કરીએ, જલસા કર, પેલા માઇન્ડ તો ડેવલપ કર થોડું. હા ચાલ 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 ભાઈ ફટાફટ. એની સાપેક્ષે એને બીની સ્પીડ કેટલી દેખાશે? ભાઈ એને બીની સ્પીડ કેટલી દેખાશે? જો આ રહ્યો એ 30ની સ્પીડે દોડે છે અને આગળ પેલો બિચારો બી ગરીબ 20ની સ્પીડે દોડે છે, તો એને શું લાગશે? કે મારા કરતાં એની સ્પીડ 10 જેટલી ઓછી છે. ફરીથી 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 ફરીથી, ભાઈ મારી સ્પીડ 30 છે, તો પેલો બી છે ને બોગાસ, બી ફોર બોગાસ, એ 20ની સ્પીડે દોડે છે, હું 30 છું, પેલો 20 છે, એટલે મને શું લાગશે? કે મારા કરતાં એની સ્પીડ 10 જેટલી ઓછી છે, ઓછી છે એટલે -10. આ છે સાપેક્ષ વેગનો મતબલ, આ છે સાપેક્ષ વેગનો મતબલ. હવે હું તમને સમજાવી દઉં, લાસ્ટ થિયરીમાં મેં વાત કરી હતી, આ ફીલ થયું, સૂત્રની મદદથી તો બધા ગણેલા, શાંતિ રાખ 2 મિનિટ. ચલો ઝપાક ઝપાક દાખલા આવડવા જોઈએ, ઝૂમ ઝૂમ ઝૂમ, આમ તમારા જેવા દાખલા માર્કેટમાં બૂમા બૂમ પડી જવી જોઈએ. ચાલ ભાઈ ફટાફટ આવા દે, ચલ 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 ફટાફટ ફટાફટ ફટાફટ. એ બી, ચલો ભાઈ બીને એની સ્પીડ કેટલી દેખાશે? બીને એની સ્પીડ કેટલી દેખાશે? બીની પોતાની 50, પેલાની 20. સર 50 20, એક મિનિટ ઉપર, એક મિનિટ ઉપર,
બે મિનિટ ઉપર આવા દાખલા લઉં છું પણ થોડી વાર શાંતિ રાખ, આવા દાખલા લઉં છું શાંતિ રાખ. હવે બોલ બી ને, હા બી ને એની સ્પીડ કેટલી દેખાશે? પોતે 50, પેલો 70, તો બી ને શું લાગશે? મારા કરતા પેલાની 20 વધારે છે. ઝુપાક સૂત્રની મદદથી આવી રહ્યો છું, ચિંતા ના કરતા. બોલો એ ને બી ની સ્પીડ કેટલી દેખાશે? એ 70 થી, બી ફોર બોગસ 50 થી. ભાઈ હું 70 થી, પેલો 50 થી, મારા કરતા 20 ઓછી. ચાલ -20 મીટર પર સેકન્ડ. કેટલી મસ્ત વાતો થઈ રહી છે. ઓહો સર ક્યાં વાત હે, નો સૂત્ર જીવનમાં, ડાયરેક્ટ લોજિક. ઝુપ 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 ઝુપ. ચાલો થોડુંક ટૂસ્ટ મારું છું, થોડુંક ટૂસ્ટ. હા હું જે આપું છું એનો જવાબ કમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો તું. 20 અને ઝુપાક ઝુપાક 40, ચાલ 45. આની 20 અને 45, ઠીક છે ઠીક છે. કમેન્ટ બોક્સમાં જરૂરથી આનો જવાબ લખજે. ચલો હું કંઈક નવું લઉં છું. સાહેબ માણસ તો તમે જ દોરો છો, બાકી તો બધા કોઈ દોરતા નહીં માણસ તો. ચાલીસ અને 60. ચાલ ભાઈ આ વખતે થોડો મામલો ગંભીર. કંઈ ગંભીર નહીં સાહેબ, તમે છો ને ટેન્શન નહીં અમને. ચલા જા આ બી ને એની સ્પીડ કેટલી દેખાશે? બી પોતે 60 થી દોડે છે, એ 40 થી દોડે છે. પોતે 60 થી દોડે છે ને પેલો 40 થી આવે છે, પેલો 40 થી આવે છે. એટલે બી ને શું લાગશે? મારા કરતા, એટલે બી ને શું લાગશે કે મારા કરતા પેલાની સ્પીડ 20 જેટલી ઓછી છે. બોલ હા કે ના? યસ. સો -20. ચલો એને શું લાગશે? બીની સ્પીડ એની 40 છે ને બીની 60 છે, તો એને શું લાગશે કે મારા કરતા પેલો 20 જેટલું વધારે દોડે છે, 20 જેટલી સ્પીડ વધારે છે. ઝુપાક એન્સર 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 જલસાગર. બધા જો મેં જગ્યા છોડી છે આગળ, બધામાં સૂત્રો મૂકવાનું છું, ટેન્શન નહીં લેતો. હા હમ એસે કોન્ટ્રાક્ટર હૈ જો કભી મકાન બનાના હો તો ઈંટ રેતી સિમેન્ટ સબ લા કે રખતે હૈ પહેલે. એસા નહીં કે દિવાલ ચણવાનો વારો આવે એમ કે અરે યાર રેતી ભૂલી ગયો સિમેન્ટ ભૂલી ગયો, ના ચાલે ચાલ જલસાગર અહીંયા. ઝુપાક ઝુપાક થોડો ખતરનાક, થોડોક વ્યવસ્થિત સર, ખતરનાક તમારી જેવો જ. ચલ ચાલી 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 20 અને 35. ચલો ફટાફટ 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 ફટાફટ. બીની સાપેક્ષે એનો વેગ, બીની સાપેક્ષે એનો વેગ, બીને એનો વેગ કેટલો દેખાશે? 35 છે અને એનો 20 છે, 15 ઓછો. ચાલ -15. એને બીનો કેટલો દેખાશે? સર એનું 20 છે અને બીનું 35 છે, 15 વધારે દેખાશે. બોલો પૂરું ફીલ થાય છે દોસ્તો, સમજણ પડે છે, સમજણ પડે છે, ક્લિયર છે ક્લિયર છે. બધા દાખલા ચલાવીશું, એક આમ ભાગતો હોય તો બીજો આમ ભાગતો હોય મને ખબર છે, ટેન્શન ના લઈશ તું બેઠો છું. ઓકે હવે દોસ્તો આ થઈ મારી લોજિકલ વાતો, આ થઈ મારી લોજિકલ વાતો. હવે સૂત્રની મદદથી જઈએ આપણે. તમને ખબર છે દોસ્તો, તમને ખબર છે સૂત્ર હમણાં લાસ્ટ ટાઈમમાં જ આપણે થિયરીમાં તારવ્યું છે ભાગ 27માં. વી એ બી નો મતલબ શું થાય? બોલો હા કે ના? વી એ માઇનસ વી બી. હા બિલકુલ થાય સર. તો વી એ માઇનસ વી બી, બોલો વી એ કેટલો? 30. વી બી કેટલો? 20. કેટલો જવાબ આવ્યો? 10 આવ્યો કે નહીં? ચાલ વી બી એટલે વી બી માઇનસ વી એ, વી બી એ એટલે વી બી માઇનસ વી એ. ચાલ વી બી કેટલો? 20. વી એ કેટલો? 30. એટલે -10 આવ્યો કે નહીં? બોલ આવ્યો કે નહીં? તો પછી જલસા કર, ચાલ અહીંયા આવી જા. થોડુંક નાનું નાનું લખીશ. બી એ એને જોયો 20 વધારે. ઓકે ચલો સૂત્ર મૂકીએ. ચલો વી એ બી એટલે વી એ માઇનસ વી બી, વી એ કેટલો? 70 -50 એટલે +20. આવી ગયો જવાબ? ચલો બોલો વી બી માઇનસ વી એ, વી બી એ એટલે વી બી માઇનસ વી એ, વી બી કેટલો? 50 -70 -20 આવ્યો કે નહીં? -20. ગમે તે લગાય તું, ગમે તે સૂત્ર લગાય. ચાલ અહીંયા જો વી એ માઇનસ વી બી, ભાઈ વી એ બી એટલે વી એ માઇનસ વી બી, વી એ 40 અને આ 60,
माइनस वीस जवाब वीबी माइनस वीए वीबी केटलो साठ वीए केटलो चालीस जुपाक आ छे दोस्तों सापेक्ष वेग नी फील बोला आ छे आ जसन डन 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 चलाइए फटाफट स्पीड वधारिए वीए माइनस वीबी टिंग डिंग 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 बोलो थई गयुं माइनस पंदर जवाब वीबी माइनस वीए पैंतीस माइनस वीस प्लस पंदर जुपाक डन छे डन छे डन छे ओके थोड़ा अघरा दाखला तरफ वळू छू थोड़ा अघरा दाखला तरफ चलो थोड़ा कहानी में ट्विस्ट लेता हूँ मैं आ ट्रेन छे चलो छैया 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 चलो छैया 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 ट्रेन छे टी ओके ट्रेन नी ऊपर एक व्यक्ति ऊभो छे ए ट्रेन नी ऊपर बे नी समझ ने दस छे ने चार नी स्पीडे दौड़े छे आराम थी हूँ दोस्त टेंशन नहीं लेते भाई ट्रेन जा रही छे ट्रेन नी ऊपर एक मानस एनु नाम आपी दऊं छू कई पण पी के क्यू गमे ते नाम आपो चलो ट्रेन नी ऊपर एक व्यक्ति छे दौड़ी रह्यो छे अहींया हूँ ऊभो छू ए फॉर अल के सर ठीक छे अहींया हूँ ऊभो छू मारी सापेक्ष एनो वेग केटलो ओह सार खतरनाक खतरनाक हूँ अहींया स्थिर छू ऊभो छू एटले मारो वेग तो झीरो हो भईला मारो वेग तो झीरो હું મારો વેગ તો ઝીરો અને મારો વેગ એટલે ગ્રાઉન્ડની સાપેક્ષે હું જમીન પર ઊભો છું ઓકે શાંતિથી સાંભળજો દોસ્તો બોલો ખબર પડી રહી છે આ લોજિકલ વાતો કરવાની છે આપણે ચાલો ભાઈ એક ટ્રેન છે ટ્રેન 10ની સ્પીડે છે એની ઉપર માણસ ઊભો છે 4ની સ્પીડે ઉપર દોડી રહ્યો છે ટ્રેન પર ઝમ 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 અલે પડીશભાઈ નીચે ઉતરને નહીં સર હમ તો ગિરેંગે તભી નીચે આયેંગે તો એસે કર તેરી ઈચ્છા ચલ આ જા સ્ટાર્ટ કરીએ જો દોસ્તો આ છે ને 10 છે એ ખરેખર ટ્રેનનો વેગ છે પણ જમીનની સાપેક્ષે હું શાંતિથી આ ટ્રેનની ઉપર માણસ દોડી રહ્યો છે તો આ છે ને દોસ્તો ખરેખર આ માણસનો પીનો પોપટ હા એનો ટ્રેનની સાપેક્ષે વેગ છે સમજજે વાતને લોજિકલ વાતો ક્લિયર કરજે ક્લિયર કરજે ક્લિયર કરજે આ જે ઉપર માણસ દોડી રહ્યો છે ને માણસ એનો વેગ કોની સાપેક્ષે હોય ટ્રેનની ટ્રેનની ઉપર ઊભો છે હા તો પીનો વેગ ટ્રેનની સાપેક્ષે ટ્રેન ક્યાં છે જમીન પર તો ટ્રેનનો વેગ જમીનની સાપેક્ષે ડન છે ચલાવો દે હવે મારે શોધવાનું શું છે બોલ સર મારે આ શોધવાનું છે પીનો વેગ એની સાપેક્ષે આ વસ્તુ શોધવાની છે બોલ હા કે ના પીનો વેગ એની સાપેક્ષે શોધવાનું છે ઓકે ચલો આગળ વધીએ બહુ જ મસ્ત વાત કરવાનું છું તો તમે શું લખશો ભાઈ અહીંયા વી એ બી હોય તો વી એ માઇનસ વી બી લખો છો અહીંયા વી પી એ છે તો શું લખશો વીપી માઇનસ વી એ ઓકે હવે દોસ્તો પી ખાલી પી આપે એટલે મેં શું કીધું ગ્રાઉન્ડ યાદ છે તમને યાદ છે ઓકે પી નો ગ્રાઉન્ડ ની સાપેક્ષે મારી જોડે નથી છે ક્યાં બોલ કેમ કે પી તો ટ્રેન ઉપર ઊભો છે કોઈ વાંધો નહીં શાંતિ રહે આ એ નો જી ની સાપેક્ષે ગ્રાઉન્ડ ની સાપેક્ષે મારો ગ્રાઉન્ડ ની સાપેક્ષે હું તો સ્થિર જ ઊભો છું અહીંયા એટલે ઝીરો ડન છે કામ થયું નહીં સાહેબ કંઈ આપણું જવાબ આવ્યો નહીં સાહેબ તો હું લાવું તો બે જ મિનિટ ઉપર પણ મને એટલું લોજિક ક્લિયર છે કે આ પીનો ટીની સાપેક્ષે તો છે પીનો મારી સાપેક્ષે નથી મળી રહ્યો પીનો એની સાપેક્ષે જવાબ નથી આવી રહ્યો પણ પીનો ટીની સાપેક્ષે તો જવાબ છે શું છે બોલો વી પી ટી ઇઝ ઇક્વલ્સ ટુ વી પી માઇનસ વી ટી હા ડન છે પીનો જી સાપેક્ષે ટીનો જી સાપેક્ષે ડન છે તો ભાઈ પીનો ટીની સાપેક્ષે ચાર પીનો જીની સાપેક્ષે નહીં ખબર ટીનો જીની સાપેક્ષે ખબર છે દસ વીપીજી ઇઝ ઇક્વલ્સ ટુ ચૌદ આવી ગયો ચૌદ જો અહીંયા મૂકી દે આ ચૌદ જવાબ બોલ કેવું છે સસ્તું છે કે નહીં હે ને બે જ મિનિટ ઉપર બોર્ડ રફ કરું બે મિનિટ ઉપર ઓકે દોસ્તો ચલો આવ્યો ઝૂમ 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 એ જમીન પર સ્થિર ઊભો છે ટ્રેન છે 50ની સ્પીડે એની ઉપર માણસ દોડે છે આ બાજુ 30ની સ્પીડે આ બાજુ ટ્રેનની દિશામાં ટ્રેનની વિરુદ્ધ દિશામાં દોડાઈ શાંતિ રાખવાની પછીનો એ જ છે ટોપિક મારો હા ચલાઈ જા તો જો દોસ્તો મારે શું શોધવાનું છે એની સાપેક્ષે આ પીનો વેગ કેટલો એની સાપેક્ષે હમણાં જે લાસ્ટ દાખલો ગણ્યો ક્લિયર થયો કે ના થયો ઓકે ચલો તો
पी नो वेग एनी सापेक्षे, एनी सापेक्षे पी नो वेग वीपी माइनस वी ए, पण आ ग्राउंड नी सापेक्षे होय ज छे हो ने। हाँ, आ गणता पहला तमने नोध आपी दू, आ जे 30 छे शू छे, जे ऊपर माणस ऊभो छे एनो ट्रेन नी सापेक्षे छे, आ जे ट्रेन नी 50 नी स्पीड छे ए शू छे खबर छे, ट्रेन जमीन पर चाले छे एटले जमीन नी सापेक्षे छे, એટલે આ ક્લિયર થાય હું વાતો। હા ચલો સ્ટાર્ટ કરીએ, સ્ટાર્ટ કરીએ ફરીથી, ચલો ફટાફટ। હા, મારે એની સાપેક્ષે પીનો વેગ શોધવાનો છે, એની સાપેક્ષે પીનો વેગ વીપી માઇનસ વી એ, વીપી ખાલી લખ્યું હોય તો જી લખી શકાય કેમ કે ગ્રાઉન્ડની સાપેક્ષે જ હોય, એકલું લખ્યું એટલે વીપી જી ખબર નથી, વી એ જી ઝીરો, ઓકે ચલો આ ખબર નથી, ગોળી મારો યાર, પીનો ટીની સાપેક્ષે તો ખબર છે, પીનો ટીની સાપેક્ષે વીપી માઇનસ વીટી, ચલો જી અને જી લખી દો, ઓકે વીપીટી 30 છે જ, આરામથી ઈમાનદારીથી કરજો જવાબ આવી જશે, 50 વીપી જી ઇઝ ઇક્વલ્સ ટુ 80, બોલો આ અહીંયા મૂકી દો 80 મીટર પર સેકન્ડ। જો પહેલાંનો દાખલો જોજે, તું પહેલાંનો દાખલો જોજે શું થયું ખબર છે, પહેલાંના દાખલામાં જવાબ કેટલો આવ્યો હતો, અને આ દાખલામાં જો 30 ને 50 80 જવાબ, તો લોજિકલ જો તાર વિચારું તું ઊભો હોય ને અહીંયા, ટ્રેન 50ની સ્પીડે દોડે છે ને એની ઉપર વ્યક્તિ 30ની સ્પીડે દોડે છે, તો તને એ વ્યક્તિની સ્પીડ કેટલી દેખાશે ખબર છે, 80। તો આવા દાખલા આવે ને દોસ્તો તો સીધા જવાબ લખવાના, બોલો। અરે તું ટેન્શન ના લઈશ, હવે હાથમાં લીધું તું છોતરા કાઢી નાખીશું આપણે, ચલ તારી ઈચ્છા મુજબ બોલી જ, આની સ્પીડ કેટલી હશે, આ એ ને પીની સ્પીડ કેટલી દેખાશે, 13। હવે તો કેટલો બાદશાહ થઈ ગયો નહીં તું, 13 જવાબ સાહેબ, 13 જવાબ, બોલો ડન કે નહીં, તો પછી ચલ એક લોજિક હજી બહુ અઘરો દાખલો લો, અઘરો દાખલો ભૈયા, લાઈફ સેટ થવાની છે તમારી, લાઈફ સેટ થવાની છે, ટેન્શન નહીં લેતા, ઝૂપ 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 ઝૂપ, આ ટ્રેનની સ્પીડ 10, એની ઉપર ઊભેલા વ્યક્તિની સ્પીડ કંઈ પણ 1 મીટર પર સેકન્ડ, ઓકે હવે આ વખતે જમીન પર ઊભેલો જે વ્યક્તિ છે એની પોતાની સ્પીડ છે 2 મીટર પર સેકન્ડ, પોતાની સ્પીડ 2 મીટર પર સેકન્ડ, હવે સ્થિર નથી એ, હવે 2 મીટર પર સેકન્ડ છે, તો જો દોસ્ત લેવલવાળી વાતો કરીએ છીએ આપણે આજે, લેવલવાળી આ 10 કેટલો હોય ટ્રેનનો જમીનની સાપેક્ષે, આ કેટલો હોય પીનો ટ્રેનની સાપેક્ષે, અને આ જે છે એ શું હશે એનો ગ્રાઉન્ડની સાપેક્ષે, ડન છે આ બધું ક્લિયર છે, ચલો મારે શોધવાનું શું છે ફાઇનલી, એની સાપેક્ષે પીનો વેગ, એની સાપેક્ષે પીનો વેગ, દાખલો ગણીશ ને ભાઈ તું સામેથી કહીશ જવાબ કેટલો આવે છે, તમને શું લાગ્યું 10 ને 11 ને ના, આ 0 હોત ને જો સ્થિર હોત ને તો બરાબર 30 ને 50 80 જવાબ, 3 ને 10 13 જવાબ, પણ આ સ્થિર નથી આ વખતે, તો 10 ને 11 11 માઇનસ 2 9 જવાબ આવશે, બોલ જોવું છે તારે, જોઈ લઈએ ચલાઈએ આપણે આપણા સૂત્રથી જ જઈએ, ચલો ભાઈ પીનો વેગ એની સાપેક્ષે વીપી માઇનસ વી એ, ગ્રાઉન્ડ વીપીજી માઇનસ 2, આ વખતે 0 નથી આ વખતે 2 છે, ચાલો અહીંયા કંઈ મેળ ખાધો નહીં તો પીનો ટ્રેનની સાપેક્ષે આવવા દો, ચલો ચલો ઝુમા ઝુમ ઝુમ ઝુમ, ગ્રાઉન્ડ તો હોય જ, ચલો વીપીટી 1, વીપીજી નથી ખબર, વીટીજી 10, વીપીજી બરાબર 11 મીટર પ્રતિ સેકન્ડ, અને અહીંયા મૂકી દો, ચલો આ સર ક્યાં વાત હે, ગજબ લેવલની થઈ રહી છે દાખલીઓ, સખત સર, થેન્ક યુ સર, ક્યાં વાત હે, ઝુમ 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 ઝુમ, ચાલ ફટાફટ બોલી જજો, હવે ટ્રેનની 20 લઉં છું, એની ઉપર ઊભેલા વ્યક્તિની 4 લઉં છું, અને આ માણસની 3 મીટર પ્રતિ સેકન્ડ લઉં છું, તો ચલો બોલો ફટાફટ જવાબ બોલો એ પી અને ટી, બોલ જવાબ, 20 ને 4 24 માઇનસ 3 21 જવાબ, બોલ ડન છે કે નહીં, તો પછી ડન 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 ડન, બોલ કેવું છે, ક્લિયર છે, હા ચાલ 2 મિનિટ બરાબર ચાલુ રાખ, ઓકે ચાલ
બહુ સખત તેર્યું છે કે નહીં? સાચું બોલ, કેવા કોન્સેપ્ટ ક્લિયર થાય એમ? આ હા હા, ચકાચક લેવલના. ચલો હવે થોડુંક કામકાજ અલગ કરીશું, કામકાજ અલગ કરીશું. ઝૂપ 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 ઝૂપ. આ માણસ 20ની સ્પીડે આમ દોડી રહ્યો છે, આ માણસ 10ની સ્પીડે આમ દોડે છે. ચલો આને એ નામ આપી દઉં, આને બી નામ આપી દઉં. ભાઈ વિરુદ્ધ દિશાવાળી વાતો આવે છે. વિરુદ્ધ દિશા હોય એટલે કોઈ એક સ્પીડ તારે માઇનસ લેવાની. નવમાં દસમાંથી ભણે છે, વિરુદ્ધ દિશામાં વેગ હોય એટલે કોઈ દિશા માઇનસ લેવાની. હા, આને હું માઇનસ લઈ લઉં. ચલો ભાઈ, બીની સાપેક્ષે એનો વેગ તારી માટે તો આ જ છે, વી એ માઇનસ વી બી. હા, વી એ માઇનસ 10 માઇનસ 20 માઇનસ 30 મીટર પર સેકન્ડ. ભાઈ વી એ બી, વી એ માઇનસ વી બી, વી એ છે માઇનસ 10 માઇનસ માઇનસ 20 માઇનસ 30. વી બી એ, વી બી માઇનસ વી એ, વી બી છે 20 માઇનસ કંપનીનું, અને વી એ પોતે કેટલો છે? માઇનસ 10, એટલે પ્લસ 30. ડન છે, ડન છે, ડન છે. ઓકે, ચાલો સૂત્રોની મદદથી જઈશું આપણે વિરુદ્ધ દિશાવાળા દાખલાઓમાં. ઝુબાક ઝુબાક ઝુબાક. 30 મીટર પર સેકન્ડ, 5 મીટર પર સેકન્ડ. તું કંઈ પણ કર દોસ્ત. વી એ બી, વી એ માઇનસ વી બી, આને માઇનસ લઈ લો, તારી ઈચ્છા પહેલાં લઈ શકો, ટેન્શન નહીં. માઇનસ 5 માઇનસ 30 માઇનસ 35 મીટર પર સેકન્ડ. વી બી એ, વી બી માઇનસ વી એ, વી બી છે 30 માઇનસ કંપનીનો, અને વી એ છે માઇનસ 5 એટલે 35. તું કંઈ પણ કર, કંઈ પણ કર, પણ વિરુદ્ધ દિશામાં દોડતા હોય દોસ્તો, સામ સામેની દિશામાં આમ, તો શું થાય? સરવાળો થાય. હા, સરવાળો સરવાળો સરવાળો. જો દોસ્ત, ભલે માઇનસ પ્લસ તો હવે રેફરન્સ ફ્રેમ ઉપર આધારિત છે ને બધું. હા, 35 35 જો, અહીંયા જો, 25 ને 10 30 30 30 30 ને 5 35 35 35. હા, ચાલ ચાલ ચાલ, ફટાફટ સ્ટાર્ટ કરી દઈશું. હવે થોડુંક લોજિક આ રીતે ક્લિયર કરું તો, આ આ 5ની સ્પીડે જાય છે, દેખાય છે ને બાળકોને, અને આ 10ની સ્પીડે જાય છે. બોલ, કોઈ એકની સ્પીડ તું માઇનસ લઈ લે, કોઈ પણ ગોખતો નહીં, ચલા લીધી માઇનસ. ગોખણભટ્ટી નહીં, ગોખણભટ્ટી બિલકુલ નહીં, ગોખણભટ્ટી બિલકુલ નહીં. વી એ બી, સર વી એ માઇનસ વી બી, વી એ કેટલો? 5 માઇનસ કંપનીનો, અને વી બી મેં ધારી લીધો છે માઇનસ 10. તું આને માઇનસ લઈ શકે, કોઈ ચિંતા નથી. બોલો કેટલો જવાબ આવે? 15 મીટર પર સેકન્ડ. અને વી બી એ લઉં તો, તો વી બી માઇનસ વી એ, વી બી કેટલો? માઇનસ 10. વી એ કેટલો? 5 માઇનસ 15. એટલે જુઓ દોસ્તો, વિરુદ્ધ દિશામાં જાય છે ને, આમ કે આમ કે વિરુદ્ધ દિશામાં જાય ને, તો સરવાળો જ થાય. જુઓ, હા, નિશાની તો આધારિત, કોણ કોની સાપેક્ષે દોડે છે ને. ડન છે, ડન છે, ડન છે. બોલો, આના અગ્ર અગ્ર દાખલા લઉં છું, અગ્ર અગ્ર દાખલામાં દઉં છું. જો, ઝૂમ 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 ઝૂમ. બહુ મસ્ત, બહુ મસ્ત, અતિ ઉત્તમ દાખલાઓ છે. આ ટ્રેન છે, ટ્રેન 10ની સ્પીડે જાય છે, એની ઉપર માણસ વિરુદ્ધ દિશામાં 2ની સ્પીડે દોડે છે, અને અહીંયા હું ઊભો છું. ચાલ ઝુપાક, હું અહીંયા ઊભો છું. આ મારું નામ એ અલ્કેસર, આ માણસ છે પી, અને આ છે ટ્રેન ટ્રી. બોલ ભાઈ, બોલ બોલ ભાઈ, બોલ. ઝુમ 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 ઝુમ. બોલ, તો મને આ એ ને એની સાપેક્ષે પી નો વેગ કેટલો? બોલો, 8 8 8 8. બોલ કઈ રીતે? બોલ, લોજિકલ એમ ક્લિયર છે દોસ્ત? વિરુદ્ધ દિશામાં છે ને, તો આની તો નિશાની માઇનસ લેવી પડશે, હે ને? હવે જો દાખલો પણ તું, 10 માઇનસ 2 8 જવાબ. આટલા ઇઝી દાખલા તો 3-3 માર્ક્સમાં પૂછાય એમ કરતો, JEE દાખલા પૂછાય. બોલ, નીટમાં બધે કેવું મજા પડી જાય કે ના પડી જાય? ચાલ, સાપેક્ષ વેગના છોતરા ગાડી મૂકી દઈશ, યાદ રાખજે. તારે NCERT ટેક્સ્ટબુકના બધા દાખલા પતી ગયા, જલસા કર. બોલ હવે, યસ, ચાલો ચલો. પીનું એની સાપેક્ષે, આપણે તો સૂત્ર મુજબ જઈએ, ઝુપાક ઝુપાક, VPG માઇનસ 0. હા, ચલાવી જાઓ. બોલો ભાઈ, VPT, પીનો ટીની સાપેક્ષે તો છે જ, VP માઇનસ VT, આ G અને G. આ વખતે VPT ટ્રેનની સાપેક્ષે પીનો વેગ કેટલો છે? આ વખતે સર માઇનસ 2 લખવું પડશે. કેમ માઇનસ 2 લખવું પડશે? વિરુદ્ધ દિશામાં ટ્રેન આમ જાય છે ને, પેલો વિરુદ્ધ દિશામાં જાય છે. VPG માઇનસ ટ્રેનનો ગ્રાઉન્ડની સાપેક્ષે કેટલું છે? 10 છે.
आठ आयो जवाब ये अहीं मूकी दे आनंद आनंद एकदम देवानंद जेवो आनंद चलो 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 स्पीड वधारीशु फटाफट वीसनी स्पीडे एनी उपर एक माणस आम ऊंधी दिशा में पांचनी स्पीडे अने हूँ तो अहीं उभो छूं गरीब माणस एकदम बोलो चलो 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 सर बधी गयो जवाब आई गयो वीस माइनस पांच एटले पंदर जवाब छे है ने तो पछी चलो गणो फटाफट सर अमे गणी लईशुं रहेवा दो तमे आ तोय बनवांदो नहीं आवुं विद्यार्थी बोले एटले मारे तो आम खुश थई जवुं तो आ वीडियो पोस्ट करीने जाते ट्राय करो जाते ट्राय करो पीनो टीनी सापेक्ष छे एटले मजूरी करूँ छूँ पीनो टीनी सापेक्ष माइनस पांच भाई विरुद्ध दिशा में माइनस पांच लेव पड़े वीस तो वी पी जी इज इक्वल्स टू पंदर माइनस वीस आम जाए तो पंदर जुपाक वी पी ए इज इक्वल्स टू प्लस पंदर मैं तो कहूँ जतु तमने ठीक है ठीक है चालू ज रखे एक मिनट जूम 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 सबकी पसंद निरमा वॉशिंग पाउडर निरमा बे मिनिटनू काम छे छोतरा काढ़ी नाखी दोस्तों अपने छोतरा दाखलो शू तमने हैरान करे अपने दाखला ने हैरान करी नाखीए चलो हवे हूँ पोते दौड़ी रह्यो छूं चार नी स्पीडे बोलो चलो तो मने आइडियो एवो आवे छे दोस्तों जो वीस माइनस एक ओगणीस पछी आ चारनू शू थशे ओगणीस माइनस चार पंदर जवाब तारो बोलता ने जोवू चलाइए पीनो एनी सापेक्षे वीपी माइनस वी ए जी जी वी पी जी नहीं खबर पर आ खबर है चार छे डन हाँ भाई शू है हवे स्पीड नहीं करूँ तो लोचा वागशे भी मजा ना आवे कंटाळो आवे पीनो ट्रेन नी सापेक्षे बोलो जुपाक जुपाक पीनो ट्रेन नी सापेक्षे माइनस वन ट्रेन नो ग्राउंड नी सापेक्षे वीस छे ज वी पी जी ओगणीस आयो आ ओगणीस अहीं मूकी दे वी पी ए इज इक्वल्स टू ओगणीस माइनस चार एटले पंदर मीटर पर सेकेंड जुपाक डन जाए जो एक दाखलो हजी बहुज नॉमिनल दाखलो है फटाफट पूरु करीशुं आपणे समझ ने पंदरनी स्पीडे दौड़े छे अने ट्रेन छे ने ट्रेन समझ आना छे ने काम करो पंदरनी स्पीडे ट्रेन दौड़े छे एनी उपर एक माणस छे ने बारनी स्पीडे दौड़े छे बारनी स्पीडे दौड़े अने आ पांचनी स्पीडे दौड़े छे डन छे बोलो फटाफट फटाफट तो जो जवाब में कई रीते आवशे पंदर माइनस बार एटले त्रण अने त्रण माथी आ पांच बाद करो माइनस बे जवाब आवशे चल जोई ले यस यस बिलकुल जलसा कने आटलू तो ट्रिक यार सारी समझाई छे यार पी ए वी पी माइनस वी ए जी जी तो फ्री में लगाड़ो पार ले जी जुपाक चलो फटाफट पी नो ट्रेन नी सापेक्षे तो जे फिक्स ज छे माइनस हाँ विरुद्ध दिशा छे एटले माइनस बार लेवानुं जो बाकी तो बार ज लईए छे आपणे अने ट्रेन नुं पंदर वी पी जी एटले त्रण मीटर पर सेकेंड अहींया मूकी दो ત્રણ માઇનસ પાંચ એટલે માઇનસ બે મીટર પર સેકન્ડ આટલા ઇઝી દાખલાઓ છે દોસ્તો એક ટફ દાખલો લઉં છું બેન્ટ બોર્ડ રફ કરી દઉં ચાલો બેટા સૌથી ખતરનાક દાખલો બધું આવી ગયું આમાં લાઈફ સેટ થઈ જશે ભાઈ લાઈફ સેટ થઈ જશે પણ મારા ટેણિયાઓ જે મારી જોડે ભણી રહ્યા છે એમને તો સીધું ખાલી પેન મૂકીને જવાબ લાવવાનો છે પેન મૂકીને જવાબ લાવવાનો છે મારું એવું કહેવું છે ભાઈ જે મંકી છે ને આ એક ટ્રેન છે એ બીજી ટ્રેન છે બી આના ટાયર ગાયબ થઈ ગયા હા બીજી ટ્રેન છે બી આ ટ્રેન ઉપર એક મંકી છે વાંદરો છે આ ટ્રેન ઉપર એક માણસ છે બરાબર છે બરાબર છે તો આ માણસને આ મંકીની સ્પીડ આ વાંદરાની સ્પીડ કેટલી દેખાશે બસ આ શોધવાનું છે મારે બસ ક્લિયર વાત છે આ માણસને આ મંકીની સ્પીડ કેટલી દેખાશે બે મિનિટનું કામ છે દોસ્ત બે મિનિટનું કામ છે બોલ કઈ રીતે ખબર છે જો એમને એમ જવાબ લઈ દઉં હું ટેણિયાઓ એમને એમ જવાબ લાવો છે ચાલ સ્ટાર્ટ કરજો આનો હિસાબ કરતો તું 100 માઇનસ 70 એટલે 30 આ બાજુનો હિસાબ કરતો
एक ज बाजू है तो 50 ने 70 70 माइनस 30 એટલે 40 જવાબ આવશે જે જલસાગર બે એક એક સેકન્ડ ના દાખલા છે દોસ્ત આ જે ડબલી માં આવા દાખલો આમ આમ સોલ્વ થાય દોસ્તો આ એનસીઆરટી ટેક્સ્ટ બુક નો લેક્ચર છે જે ડબલી નો લેક્ચર નથી પહેલા કહી દઉં છું હા ચાલ તું બી ક્યાં યાદ કરેગા યાર ચાલ ડન છે ડન છે પણ જો દાખલા આપણે ગણીએ દોસ્તો તમારે પરીક્ષામાં ગણવું હોય ને તો જો મંકી ની પેલા પર્સન પર્સન એટલે માણસની સાપેક્ષે એમ માઇનસ વીપી જી જી સર બંનેમાંથી કંઈ નથી મારી જોડે મંકીનું ગ્રાઉન્ડની સાપેક્ષે નથી ને પેલા માણસનું ગ્રાઉન્ડની સાપેક્ષે નથી હા આ જે 20 છે કોની સાપેક્ષે છે ટ્રેન એની સાપેક્ષે છે જ્યાં 20 સ્પીડ છે ને મંકીની એ એની સાપેક્ષે દોસ્તો આ એની સ્પીડ કોની સાપેક્ષે છે આ 50 આની ગ્રાઉન્ડની સાપેક્ષે છે બરાબર છે આની બી કોની સાપેક્ષે છે બીની ગ્રાઉન્ડની સાપેક્ષે પણ જ્યાં માણસ ઊભો છે ને 70 લઈને એ માણસની તો દોસ્તો ટ્રેનની સાપેક્ષે છે બીની સાપેક્ષે છે હું ઓકે ચલો સ્ટાર્ટ કરીએ તો મને તો કંઈ આઈડિયા જ નથી આવતો મંકીની ગ્રાઉન્ડની સાપેક્ષે નથી અને માણસની બી ગ્રાઉન્ડની સાપેક્ષે નથી પણ જો દોસ્તો બે ટ્વિસ્ટ મારું છું હું શું મારી જોડે મંકીની પેલા ટ્રેન એની સાપેક્ષે છે કે નહીં છે સર શું આવશે બોલો મંકી માઇનસ એ ડન ચાલો મંકીની એની સાપેક્ષે 20 એની જમીનની સાપેક્ષે 50 70 મીટર પર સેકન્ડ ચલો કોંગ્રેચ્યુલેશન 70 આવી ગયો છે હવે વી પીજી શોધવાનું શાંતિ રાખો પણ પીનું ટ્રેનની સાપેક્ષે છે બીજી ટ્રેનની સાપેક્ષે પીનું બીજી ટ્રેનની સાપેક્ષે છે વીપી માઇનસ વીબી કેટલો ખતરનાક દાખલો છે દોસ્તો કેટલો ખતરનાક ઇઝી લેવલે જઈ રહ્યા છે પીબી બોલો ભાઈ માઇનસ 70 હા બીજી બાજુમાં છે એટલે માઇનસ 70 વીજી 100 30 ચલો આ 30 અહીંયા મૂકો બોલો ડન 40 જવાબ કે નહીં 40 જવાબ કે નહીં જવાબ કે નહીં તો પછી દોસ્ત ચાલ થોડો ટ્વિસ્ટ મારું ચલાઈ જા હવે એમ એમ રમત રમીએ જોરદાર લેવલની રમત રમીએ ચાલ આ મંકીને છે ને ઊંધી દિશામાં દોડાવો તો માઇનસ 20 થઈ જશે હવે જવાબ બોલ મંકીને આમ દોડાવું છું હવે આ માણસની સાપેક્ષે મંકીનો વેગ કેટલો તો જો આનું ટોટલ કેટલું થાય 100 - 70 = 30 આને 20 ઊંધો દોડાવું છું તો 50 - 20 = 30 આનું 30 ને આનું 30 30 - 30 = 0 મંકી સ્થિર દેખાશે મંકી એને સ્થિર દેખાશે કઈ રીતે સર દોડી તો રહ્યો છે મંકી અરે ઝંડુ બામ આનો સાપે આનો વેગ કેટલો થયો ટોટલ 100 - 70 = 30 આનું જો 50 મંકીને ઊંધો દોડાવું તો 50 - 20 = 30 30 - 30 = 0 કેમ ભાઈ બે વ્યક્તિ સરખી સ્પીડે જતા હોય હું 20-30ની સ્પીડે દોડું છું મારી બાજુમાં કોઈ વ્યક્તિ 30ની સ્પીડે દોડે છે બંને વાતો કરતા કરતા ચાલો ને શાંતિથી કોઈ વાંધો નથી બંને એકબીજાની સાપેક્ષે સ્થિર જ છીએ જેમ કે એક ટ્રેન છે 10ની સ્પીડે જાય છે બાજુમાં બીજી ટ્રેન 10ની સ્પીડે જાય છે દોસ્ત અહીંયા બેઠેલું માણસ ને અહીંયા બેઠેલું માણસ બંનેને એવું લાગશે કે અમે સ્થિર છીએ અમે સ્થિર છીએ તું વચમાં પાટિયું નાખીને ઊંઘ ને આરામથી ઊંઘી જા તને કંઈ વાગશે નહીં વચમાં થાંભલો ના આવવો જોઈએ નહીં તો છોતરા નીકળી જશે દોસ્ત ખબર પડી કે નહીં દોસ્ત ઓકે 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 ડન 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 તો આ રીતના દોસ્તો દાખલાઓ લઈને બહુ નોર્મલ દાખલા છે ટેક્સ્ટ બુકની વાત કરી દોસ્તો જી નીટ સાથે કમ્પેર કરતા નહીં હા ને જી નીટમાં જોરદાર દાખલા લઈને આવીશું ટેન્શન નહીં લે ચાલ હે આ દાખલાઓ કેવા લાગ્યા ટ્રીક કેવી લાગી મારી પ્લીઝ કમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો આ તો લખજો જ દોસ્તો હા ચલો થેન્ક યુ વેરી મચ બાય બાય ટેક કેર થેન્ક યુ